કેશોદના રાણીંગપરા ગામે આરોગ્ય તંત્ર તથા રેશનિંગ વિતરણ બાબતે ગામજનો પરેશાન. આરોગ્યલક્ષી કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ ગામમાં આવતા નથી, તેમજ રેશનિંગમાં મળતી સામગ્રી માટે બાજુના ગામમાં લેવા જવું પડતું હોય ત્યારે રાણીંગપરા ગામને પૂરતી સુવિધા મળે તેવી ગામજનોની માગણી. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ પણ બાકાત નથી. કોરોનાથી લોકોને બચાવવા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ રાત દિવસ જોયા વગર આ મહામારીથી લોકોને ઉગારવા પ્રયાસ હાથ ધરી રહી છે. રોજનું કરી રોજ ખાનારા ગરીબોને બે ટંક પૂરતું ભોજન મળી રહે તે માટે અનેક સામાજિક સંસ્થાઓ મેદાને આવી છે. સમગ્ર ગુજરાત આપણા આરોગ્ય તંત્રની વાહ વાહ કરી રહી છે ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ રહી છે. કેશોદ તાલુકાના રાણીંગપરા ગામમાં લોકડાઉન થયા બાદ કોઈ આરોગ્ય તંત્રએ ગામની મુલાકાત સુધા લીધી નથી એવી ગંભીર આરોપ ગ્રામ પંચાયતના ચેરમેન લગાવી રહ્યા છે. ગામમાં અલગ અલગ પ્રાંતથી અનેક લોકો ગામમાં પ્રવેશી ચૂક્યા છે અને સમગ્ર ગામને કોરોનાથી સંક્રમિત કરી શકે તેવો ગ્રામ લોકો ભય બેસી ગયો છે. ગુજરાત સરકારના આદેશના પગલે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને સસ્તા અનાજનો જથ્થો મફત આપવાની જાહેરાતના પગલે અનાજનું વિતરણ તો શરૂ થઈ ગયું છે, પરંતુ રાણીંગપરા ગામના લોકોને 3 કિલોમીટર દૂર આવેલા કણેરી ગામે અનાજનો જથ્થો લેવા જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ લોકડાઉનના પગલે સમગ્ર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હોય ત્યારે લોકોને સરકાર ઘરે બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવી હોય તેવામાં કેશોદ પુરવઠા વિભાગ આ ગામના ગરીબોની મજાક કરી રહ્યું હોય તેવો અહેસાસ ગામ લોકોને થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર લોકડાઉનના પગલે લોકોને ઘરમાં જ રહેવા સૂચના કરી રહી છે, ત્યારે અન્ય ગામોમાં અનાજનો જથ્થો લેવા જવું પડે છે, જે બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા ગ્રામજનોની માંગ કરી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.